હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? તો એ બધા મજામાં છો ને? તમારી અભ્યાસ પણ તમારો સારો ચાલી રહ્યો હશે એવું માનું છું. તો મિત્રો, આપણે સાતમા કાવ્યની નેક્સ્ટ વિડીયોમાં વાત કરી હતી. આજે આપણે આઠમા લેસનની વાત કરવાની છે કે જેનું શીર્ષક છે દિલોજાન દોસ્ત પુસ્તક. પુસ્તકના વિશે અહીં આપણા અભ્યાસક્રમમાં લેસન આપવામાં આવ્યો છે કે જેમ ઇતિહાસમાં માનવ સર્જનની વાત કરી હતી, કેવી રીતે માનવ સર્જન થયું એ બધું આપણે ઇતિહાસમાં જોવા મળે છે, એ જ રીતે અહીં પુસ્તકનો જન્મ કઈ રીતે થયો અને પુસ્તક જીવનમાં કેટલું મહત્વનું છે એની વાત કરવામાં આવી છે. તો આના લેખક છે મોહમ્મદ માંકડ. એમનો જન્મ 13 મે 1928 માં થયો હતો અને તેમનો જન્મ બોટાદના પાળિયા ગામમાં થયો હતો. તે એક સારા વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર તથા નવલિકાઓ પણ તેમણે લખી છે અને નિબંધ ક્ષેત્રે પણ તેમનું સાહિત્ય સર્જન કર્યું છે. મિત્રો, તેમણે તેમના ગામમાં જ તેમની શિક્ષક તરીકેની સેવા આપી હતી અને ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રથમ પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી. તેમણે તમામ ઋષિ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયેલો છે. તો મિત્રો, આપણે જોઈએ તેમનો લેસન કે પુસ્તક, કે પુસ્તકનું મહત્વ કેટલું છે. અને મિત્રો, આપણે પહેલા એના પહેલા આપણે આપણા લેખકના સાહિત્ય સર્જન વિશે થોડી વાત કરીએ કે એમની કઈ કઈ નવલકથાઓ આપી છે અને કઈ કઈ નવલિકાઓ આપી છે એની વાત કરીએ તો કાયર, ધુમ્મસ, માટીની ચાદર, અજાણ્યા બે જણ, બંધ નગર, ગ્રહણ રાત્રિ, મોર પીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેર, અશ્વદોર, દંતકથા, મંદાર વૃક્ષની નીચે વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આ ઉપરાંત તેમણે ના, જાકરના મોતી, મનના મરોડ વગેરે તેમને નવલિકાઓ આપી છે. તો મિત્રો, આપણે આ લેસનની વાત કરીએ તો લેખક આ લેસન બહુ સરસ મજાનો લેસન લખ્યો છે, તો આપણે એના વિશે સમજીએ. પુસ્તક વિશે થોડું લખવું અશક્ય એવું કોણ કહે છે? આપણા લેખક એવું કહે છે કે લેસનની શરૂઆતમાં જ કે પુસ્તક વિશે જ્યારે લખવાનું કહે છે, લખવાનું મન થાય છે ત્યારે અનેક વિચારો મનમાં ઉભરાઈ આવે છે. જોયેલું, અનુભવેલું, જાણેલું એ બધું જ પુસ્તકમાં લખી દેવાનું મન થઈ જાય છે. એટલે પુસ્તક વિશે કોઈ વાર એવું કહેવામાં આવે કે થોડુંક જ લખવાનું છે, પણ એ અશક્ય છે કે પુસ્તક વિશે લખવા બેસું છું તો એનો કોઈ પાર રહેતો નથી, એનો અંત નથી, એટલું હું લખી શકું છું. મારું જોયેલું, અનુભવેલું બધું જ પુસ્તકમાં વર્ણવાની ઈચ્છા થઈ જાય છે. તો કહે છે પુસ્તકની વાત આવતા જ એ મન ઉભરાઈ આવે છે વિચારોથી. અને આગળ કહે છે લેખક કે પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી મોટું ઉમદા શિષ્ટ સાધન છે. જો આ આધુનિક યુગનો જે માનવી છે એને સૌથી વધુ આનંદ આપનાર કોઈ વસ્તુ હોય તો આ એક પુસ્તક છે. એને વાંચીને, મતલબ વેરાંગણમાં હોય કે જંગલમાં હોય કે જેલમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, અને જો સારો પુસ્તક આપણી જોડે આવી જાય તો લેખક કહે છે તો વાંચવાની મજા આવે છે. યાદ રહેતું નથી કે હું ક્યાં બેઠો છું. એટલે કે પુસ્તક એ આધુનિક માનવીને આનંદ આપનાર એક મસ્ત સરસ મજાનું સાધન છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે માસ મીડિયામાં ટીવી, રેડિયો અને મોબાઈલ વગેરે એવા કેટલાય સાધનો ઉપલબ્ધ છે કે આપણને પુસ્તકથી દૂર કરી રહ્યું છે. આપણે જે જાણવું હોય પલમાં આપણે જાણી શકીએ છીએ અને પુસ્તક વાંચવાની જરૂર રહેતી નથી. છતાં પણ લેખક કહે છે કે જે પુસ્તક વાંચવામાં આનંદ મળે છે એ આનંદ બીજા કોઈ સાધનમાં મળતો નથી. કહે છે ઉમર ખ્યામે એની મસ્તીમાં લખ્યું છે. ઉમર ખ્યામે પણ એની કવિતામાં એમણે લખ્યું છે કે આ પુસ્તક એક લોકની નીચે હું બેઠો હોય, ઝાડ નીચે એકલો, અને જંગલ હોય, ત્યાં ગીત ગાતો હોય, અને મારી જોડે ખાલી કિતાબ હોય, એટલે કે એક પુસ્તક હોય તો જંગલ પણ કેવો, જંગલમાં પણ મંગલ કરી દે છે. કોણ? એક પુસ્તક. એ જંગલ પણ સ્વર્ગ સમાન બની જાય છે જો સારું પુસ્તક આપણી જોડે હોય તો.
समझीशु। धन्यवाद।